સરહદી કચ્છ જિલ્લા માટે અતિ આવશ્યક નર્મદાના કામો તાકીદના ધોરણે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વીડું ઝડપ્યું છે અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે અંગત રસ લઈને સતત દેખરેખ કરી રહ્યા છે, જેને કચ્છ ભારતીય કિસાન સંઘ આવકારે છે. કચ્છને નર્મદાના 0.5 MF નિયમિત પાણી અને વધારાના 1 MF પાણી ફાળવવા માટે તથા ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર પાસે જમીન સંપાદન અધિકારીની નિમણૂક અને સત્તામંડળની રચના કરાવવા માટેની માંગણી કરવામાં આવી હતી. ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે દૂધઈ સબકેનાલ બ્રાન્ચ દ્વારા બન્નીમાં ઘાસ ઉગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે, તે સારી બાબત છે. આ કેનાલ 23 કિલોમીટરથી લઈને 68.50 કિલોમીટરમાં નર્મદા નિગમને બદલે સિંચાઈ વિભાગ કામ કરશે અને કેનાલની જગ્યાએ હવે પાઇપલાઇન નાખવામાં આવશે, તે નિર્ણય દુઃખદ છે. 2020-21ના બજેટમાં પણ કેનાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેનાલનું કામ બાકી છે, તેમાં ભુજ તાલુકાના અનેક ગામોનો સમાવેશ થાય છે. કચ્છ કિસાન સંઘ દ્વારા આજે આવેદનપત્ર આપીને એવી માગણી કરવામાં આવી હતી કે આ કેનાલનું કામ અગાઉ મુજબ થાય, પાઇપલાઇનને બદલે કેનાલ બને અને તાત્કાલિક કામ શરૂ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન આપતી વખતે કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રમુખની સાથે મહામંત્રી વાલજીભાઈ, ઉપપ્રમુખ વાલજીભાઈ મરંડ, મંત્રી ભીમજીભાઈ, મહિલા સંયોજક રાધાબેન ભુડિયા, સહસંયોજક વાલુબેન રાબડિયા જોડાયા હતા. આજે કલેક્ટર મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનું છે કલેક્ટર મારફત. મુદ્દા બે છે, એક દૂધઈ સબબ્રાન્ચની અંદર સરકારે જે ફેરફાર કર્યો છે એ, અને બીજો 1 MF પાણી કચ્છને જે ફાળવ્યું છે નિયમિત પાણી, એનું આજથી સુધી વહીવટી મંજૂરી નથી મળી. આ બે બાબત ઉપર આજે આવેદનપત્ર દેવાનું છે. હવે એમની જો વિધિવત વાત કરું તો 2020-21ના બજેટની અંદર 1,084 કરોડ રૂપિયા જ્યારે ફાળવાના છે ને એમાં દૂધઈ સબ બ્રાન્ચ 68 કિલોમીટરની છે એ આખી એમાં આવરી લીધી છે. હવે 23 કિલોમીટરના કામ અત્યારે પ્રગતિમાં છે, બાકીના જે કિલોમીટર બાકી છે કામ એમાં હવે એમ કહે છે કે નિગમે એમ કીધું કે ભાઈ અમે કામ નહીં કરીએ, હવે સિંચાઈ વિભાગ કામ કરશે. આવો બેઠકની અંદર મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, એમાં નિર્ણય લેવાનો છે. હવે જ્યારે આખી એમની ટેન્ડર પ્રક્રિયા, જ્યારે ટેન્ડર બહાર પાડવાના હતા, આખી જે એની પ્રક્રિયા હતી એ આખી પૂરી થઈ ગઈ છે, એનો એસ્ટિમેટ બની ગયો છે કે આટલા રૂપિયાનું કામ થાય છે, ત્યારે આ બધો જ્યારે એસ્ટિમેટ બની ગયો હોય, બજેટ ફળવાઈ ગયું હોય, બુકલેટ 8 નંબરના પાના ઉપર એની આખી જે બજેટ જે ફળવાનું છે એનો આખો ઉલ્લેખ કરી નાખ્યો છે. હવે બજેટ ફળવાઈ ગયું છે, ટેન્ડર પડવાની જ્યારે તૈયારી હોય ત્યારે મને એમ લાગે છે કે નિગમના અધિકારીઓ, બાબુઓ જે બેઠા છે ગાંધીનગરની અંદર, એ સરકારને ક્યાંક ગેરમાર્ગે દોરે છે. હવે વર્ષોથી ભુજ તાલુકાના 7 ગામ કમાન્ડ વિસ્તારની અંદર આવે છે અને હવે એમ કહે છે કે કમાન્ડ વિસ્તાર વધી જાય છે, આવી ખોટી વાતો કરી અને કચ્છને જેન કેન પ્રકારે નર્મદા બાબતમાં અન્યાય કરવો, આવું કરીને હવે પાઇપલાઇન દ્વારા પાણી લઈ જાઉં છું, આવી વિવિધ વાતો બદલાવીને કચ્છને એક મોટો અન્યાય થાય છે. કચ્છ માત્ર ખેડૂતોનો પ્રશ્ન નથી, હું કાયમ કહું છું કે સરહદનો પ્રશ્ન છે અને આ બધા સરહદી ગામ છે. હવે જે કાંઈ કેનાલ જો પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવે તો એ સરહદી ગામની અંદર નથી, તો ક્યાંય સિંચાઈની વ્યવસ્થા નથી, એમને પીવાના પાણીની વ્યવસ્થા, એટલે જો પાઇપલાઇન દ્વારા આવે તો આ ગામડા બધા રહી જાય ને. હકીકત વાક્સવિતા બધા કમાન્ડ વિસ્તારની અંદર જ આવે છે અને આખી એમનું જે છે એ તૈયારી પણ થઈ ગઈ હતી, જેમને કહીને આખું બજેટની અંદર પણ એનો સમાવેશ થઈ ગયો હતો. હવે આખી આ વાત ફરાવવાની, ગોળ ગોળ ફરાવીને કામ ન કરવું, એવો અધિકારીઓ બાબુ આ સરકારને ખોટો ગેરમાર્ગે દોરે છે, એટલે એના માટેનું આજે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે ને એમાં આખો ઉલ્લેખ કર્યો છે. બીજી બાબત કે 1 MF પાણી આખા કચ્છને ફાળવ્યું છે, 1 MF માટે આજથી સુધી 1 રૂપિયો ફાળવાનો નથી, રૂપિયો તો નથી ફાળવાનો, એના માટે વહીવટી મંજૂરી પણ નથી આપી, એટલે તાત્કાલિક ધોરણે વહીવટી મંજૂરી આની આપવી જોઈએ, જેનાથી કરીને કામ પ્રગતિ ત્યારે જ થઈ શકે કે જ્યારે વહીવટી મંજૂરી આપે ત્યારે. બીજી બાબત કે આ બાબુઓ જે છે સરકારના અધિકારીઓ બેઠા છે એ મને લાગે સરકારને ગેરમાર્ગે દોરે છે, એટલે આપના માધ્યમથી હું એમ કહેવા માગું છું કે તમે કચ્છને શા માટે અન્યાય કરો છો, આ સરહદી વિસ્તાર છે, તમે કમસે કમ સરહદને તો ધ્યાનમાં રાખો, એટલે આવો મોટો અન્યાય કરીને કચ્છને મોટો અન્યાય થઈ રહ્યો છે, એટલે એક વહીવટી મંજૂરી અને આ દૂધઈ સબ બ્રાન્ચ કેનાલની અંદર પાઇપલાઇન નહીં પણ કેનાલ દ્વારા જ અને નિગમ જ કામ કરે અને આ વર્ષના બજેટમાં જે જોગવાઈ છે એ પ્રમાણે કામ કરે. હવે અમે સરકાર સાથે આપના માધ્યમથી ફરીથી હું કહું કે સરકારને આપણે બેઠક કરવા માટેનું આપણે આપણા માધ્યમથી કહું છું કે અમને બોલાવો, એનામાં શું શું નડતર છે અમે બધો ખુલાસો કરવા માટે તૈયાર છીએ. અને તમે ડાયરેક્ટ એવો નિર્ણય કેમ લઈ લો કે હવે નર્મદા કામ નહીં કરે, હવે સિંચાઈ વિભાગ કામ કરશે અને પાઇપલાઇન દ્વારા કામ થશે, આવો નિર્ણય શું કરવા તમે શેના માટે લઈ લો છો? તમે તમારા એન્જિનિયરો મૂકો,
હકીકત વાક્ષવિતા જાણો સ્થળ ઉપર કે શું પરિસ્થિતિ છે. ખેડૂતો સંપાદનની એને વાત કરી છે, ખેડૂતો સંપૂર્ણ જમીન સંપાદનમાં સહકાર આપવા માટે તૈયાર છે. માર્ચ મહિનાની અંદર કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા અને વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા, સરપંચો દ્વારા બધી આખી જે બેઠકું થયું, બેઠકની અંદર સહકાર આપવાની વાત થઈ કે અમે ક્યાંય પણ જ્યારે ટેન્ડરની પડવાની તૈયારી હતી ત્યારે આખી આ નિર્ણય જ્યારે બદલે છે તો એના અનુસંધાને કચ્છને એક મોટું આ વિસ્તારને નુકસાન થઈ રહ્યું છે, કચ્છને નુકસાન થઈ રહ્યું છે, સરહદને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આપણે સરકારને એમ કહીએ છીએ કે અમને બોલાવો, એના માટે બેઠક કરો અને આના માટે ફેરવિચારણા કરો. બીજું કે જો ખરેખર જો સરકારને અધિકાર, અત્યારે મને એમ આજના તબક્કે એમ લાગે છે કે ભાઈ અધિકારીઓનો જ આખું આ ગોળ ગોળ સરકારને ફરાવે છે, પણ સરકારને રજૂઆત કર્યા પછી જો સરકાર ધ્યાન નહીં આપે તો હું એ વાત 100% કહી શકું કે સરકારની ઈચ્છાશક્તિ હશે તો આ ફેરવિચારણા કરવી જરૂર છે. જો ઈચ્છાશક્તિ નહીં હોય તો આ ફેરવિચારણા નહીં કરે. એટલે ઈચ્છાશક્તિ રાખી અને આને ફેરવિચારણા કરવી જોઈએ.